આકાશ હોય કે દરિયાઈ પાણી, દેશના દુશ્મનોને ધૂળ ચટાડવા કે ડૂબતા વ્યક્તિઓને જીવ બચાવવા માટે આધુનિક ટેકનોલોજી અને હથિયારોથી સજ્જ રહેતું જોવા મળે છે. ભારતીય તટ રક્ષક દળ અને તેના હિંમતવાન જાબાઝ જવાનોનું મનોબળ અને તેમાં સૌથી અગ્રેસર રહે છે. તેમના લડાકુ તત્પર રહેતા જહાજો અને વિમાનો. ભારતના દરિયાઈ સીમાની રક્ષા કાજે પાણી અને આકાશ માર્ગે કોઈ પણ ઓપરેશનને અંજામ આપવા માટે ભારતીય તટરક્ષક દળ સંપૂર્ણ રીતે સજ્જ છે. એ પછી દરિયામાં ફેલાતું પ્રદૂષણ અટકાવવાનું હોય કે દરિયામાં ફસાતા કે ડૂબતા માછીમારોને જીવ બચાવવાનો હોય કે દેશ વિરોધી કાર્યને અંજામ આપવાનો ઈરાદો ધરાવતી હોય, કોઈ શંકાસ્પદ બોટને ઓળખવાની હોય કે પછી ઘૂસણખોરી કે દાણચોરીને અટકાવવાની હોય, ભારતીય તટરક્ષકના જાંબાજ જવાનો અને અધિકારીઓ 24 કલાક ખડે પગે તૈયાર રહી અત્યાધુનિક હથિયારો અને ટેકનોલોજી ધરાવતા હેલિકોપ્ટર, વિમાન અને જહાજ દ્વારા સજ્જ બની આ તમામ ઓપરેશનને અંજામ આપવા સતર્ક રહેતા હોય છે, જેમાં જાંબાજ અને લડાયક ગણાતા ડોડિયર વિમાન, ALH હોક હેલિકોપ્ટર, ધ્રુવ, સાર્થક અને સહજ જેવા જાંબાજ જહાજે જે ઓપરેશનમાં અંજામ આપવા હંમેશા ખડે પગે તૈયાર રહેતા હોય છે. દરિયાના પાણીમાં કોઈ પણ ઓપરેશનને અંજામ આપવા માટે એક અલાયદી ખાસ ટ્રેનિંગ આ તમામ વિમાન, જહાજ અને હેલિકોપ્ટર માટે તેનું સંચાલન કરતા તટરક્ષકના જાંબાજ જવાનોને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. એમાં ઓપરેશન દરમિયાન હવાની ગતિથી લઈ વાતાવરણ અને સંકટ અને બચવા સમયે ઉપયોગમાં લેવાતા પગલાં ઉપરાંત તમામ એજન્સીએ પછી ATS, BSF, પોલીસ, નેવી હોય સૌ સાથે સંપર્કમાં રહેવાની તેઓને ખાસ ટ્રેનિંગ તેમજ માર્ગદર્શન આપવામાં આવી છે અને ત્યારબાદ શરૂ થાય છે તેઓને આપવામાં આવેલ દિલધડક ઓપરેશનનો પ્રારંભ. આવા જ અલગ અલગ ઓપરેશનની ઝીણવટભરી માહિતી મળી શકે તે હેતુથી ભારતીય તટરક્ષક દળ દ્વારા એક ડ્રીલ આયોજિત કરવામાં આવી હતી અને તેના વિશે ખાસ જાણકારી આપવામાં આવી હતી, જેમાં દરિયામાં ફસાયેલ વ્યક્તિનો જીવ બચાવવો, દરિયામાં રેલાયેલ પેટ્રોલ કે ડીઝલ વધુ ન ફેલાય અને પ્રદૂષણ પર અસર ન થાય તે માટે હેલિકોપ્ટર દ્વારા કેમિકલનો માર કરી તેને વધતા રોકવો, તેમજ અન્ય ઓપરેશનને કઈ અંજામ આપવામાં આવે છે તેનો ચિતાર જોવા મળ્યો હતો. શિસ્તતા, સતર્કતા, સજ્જતા, સંગઠનતા, તાલમેલ સાથે આ જવાનો તેમજ અધિકારીઓ પોતાના જીવની પરવા કર્યા વગર માત્ર ને માત્ર વ્યમ રક્ષામ, એટલે કે તમારી રક્ષા, આજ એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે, સાથે દેશની સેવા માટે સજ્જ રહેતા હોય છે અને ભારતની દરિયાઈ સીમામાં ઘૂસતા દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો, દાણચોરો કે ઘૂસપેઠિયાઓને રોકવામાં સજ્જ બને છે અને દેશને સુરક્ષિત હોવાનો અહેસાસ અપાવે છે, જેના ભાગરૂપે આજે ભારત દેશના નાગરિકો પોતાને પૂર્ણ સુરક્ષિત હોવાનો શ્વાસ લઈ ગર્વ અનુભવે છે, કારણ કે અમારી સુરક્ષા માટે તત્પર અને સજ્જ છે ભારતીય તટરક્ષક દળ. બ્યુરો રિપોર્ટ્સ, ZS TV. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ.
ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 1